ઓકે સો લેટ્સ કન્ટિન્યુ સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બેના કેટલાક દાખલાઓ જોયેલા હતા આપણે ઇલેવન સુધી આપણે કરેલા હતા ટ્વેલ્થ તો ટ્વેલ્થનો દાખલો આ દાખલો પ્રૂવ ધેટ સાબિત કરવાનો છે કે આના બરાબર આ હવે આ દાખલામાં થોડું માઇનર ટ્વિસ્ટ છે તમને ખાલી કન્ફ્યુઝન માટે રકમ થોડી તમને જોઈ શકો છો કે રકમને થોડી ટિપિકલ આપવામાં આવી છે બરાબર જસ્ટ બિકોઝ તમને કન્ફ્યુઝ કરવા માટે હવે આમાં તમે જોઈ શકો છો અહીંયા નાઇન બાય ફોર અહીંયા નાઇન બાય ને અહીંયા નાઇન બાય એટ એમાં નાઇન બાય ફોર છુપાયેલો જ છે કારણ કે એટ એટલે ફોર ટુ ઝા એટ થશે તો હું બધેથી નાઇન બાય ફોર કેન્સલ કરી નાખું તો અહીંયા ફાઈ બાય ટુ બચશે અહીંયાથી નાઇન બાય ફોર કેન્સલ તો સાઇન ઇનવર્સ વન થર્ડ બચશે અહીંયાથી નાઇન બાય ફોર કેન્સલ તો સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી આવું બદશે બરાબર હવે આ સાઈન ઇન્વર્સ વન થર્ડ સામે લઈ જાઉં સો પાય બાય ટુ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ વન થર્ડ પ્લસ સાઈન ઇન્વર્સ ટુ રૂટ ટુ બાય થ્રી બરાબર આવું હવે આને હજી થોડું આ આ બાજુ લખો ને પાય બાય ને સામે લખો so sine inverse 1 third plus sine inverse 2 root 2 by 3 that is equal to pi by 2 તો અહીંયા તમારે હવે આમ માની લેવાનું છે કે આ જ તમારી રકમ છે કારણ કે રકમ પરથી જ સાદુરુ આપીને આ લાવવા આપણે આ દાખલામાં પ્રૂવ કરવાનું છે પ્રૂવ કરવાનું ડેટ મીન્સ એલએચએસ પરથી આરએચએસ બતાવવાની છે તો આને જ સિમ્પ્લિફિકેશન આપીને તમે આ વસ્તુ લાવ્યા છો તો એમ એમ સમજવાનું કે આ જ તમારી રકમ છે અને આ જ તમારી રકમનું એલ એચ એસ છે અને આ જ રકમનું આરએચએસ છે તો આપણે હવે આના પરથી આવું લાવવાની પ્રયત્ન કરીશું બરાબર આપણે કંઈ જ કર્યું નથી જે ટિપિકલ રકમ હતી એને થોડી સિમ્પલ બનાવી અને હવે એને સોલ્વ કરવાની ટ્રાય કરીશું તો હવે મારું એલએચએસ હું લખીશ સાઇન ઇનવર્સ વન થર્ડ સાઇન ઇનવર્સ ટુ રૂટ ટુ બાય થ્રી ઓકે હવે સાઇન ઇનવર્સ પ્લસ સાઇન ની આપણી પાસે ફોર્મ્યુલા નથી આપણી પાસે માત્ર ને માત્ર ફોર્મ્યુલા કોની છે ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સની તો બટ ઓબ્વિયસ અહીંયા ક્લિયર દેખાઈ રહ્યું છે કે આને અને આને બંને સાઇન ને તમારે ટેન માં ફેરવવો પડશે ફેરવવા માટે શું યુઝ કરીશું તો કે કાટકોન ત્રિકોણ વાળી મેથડ બરાબર મોસ્ટ બેઝિક મેથડ સો ધારો કે સાઇન ઇનવર્સ વન થર્ડ ઇક્વલ ટુ એન સાઈન ઇનવર્ટ ટુ રૂટ ટુ બાય થ્રી ઇક્વલ ટુ બી દેટ મીન્સ સાઈન એ ઇક્વલ ટુ વન થર્ડ સાઈન બી ઇક્વલ ટુ ટુ રૂટ ટુ બાય થ્રી ઓકે હવે આના પરથી કાટકોન ત્રિકોણ બનાવો લેટ છે આ તમારો ખૂણો એ સેમ વે આનો બી એક અલગ કાટકોણ ત્રિકોણ બનાવો લેટ છે આ ખૂણો બી આ કાટખૂણો આ કાટખૂણો સાઈન એ સામેની બાજુ કર્ણ આ એક હોય આ ત્રણ હોય તો પાયથાગોરસનો નિયમ તમે લગાવો તો નાઇન માઇનસ વન ડેટ ઇઝ એઇટ ને એટનું સ્કવેર રૂટ તમે કાઢશો તો એ થશે ટુ રૂટ ટુ તો આ બાજુનું માપ ટુ રૂટ ટુ થશે સીમ વે સાઈન બી સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર આમાં પાછું સીમ પાયથાગોરસ લગાવો તો નાઇન માઇનસ એટ દેટ ઇઝ વન સો અહીંયા આવશે વન આના પરથી ટેન બનાવો સો ટેન એ ઇક્વલ ટુ બનશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ પ્રમાણે વન બાય ટુ રૂટ ટુ અને આમાં ટેન બનાવો તો ટેન બી સામેની બાજુ છે એમાં પાસેની બાજુ ટુ રૂટ ટુ બાય વન બરાબર દેટ મીન્સ એ બરાબર ટેન ઇનવર્સ વન અપોન ટુ રૂટ ટુ એન્ડ બી ઇક્વલ ટુ ટેન ઇનવર્સ ટુ રૂટ ટુ બંને એલએચએસમાં મૂકી દો સો નાવ યોર એલએચએસ એચએસ બીકમ લાઈક દિસ ટેન ઇનવર્સ વન અપોન ટુ રૂટ ટુ પ્લસ ટેન ઇનવર્સ ટુ રૂટ ટુ હવે અહીંયા તમારી પાસે ફોર્મ્યુલા છે તમે બધાને ખબર છે ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇનવર્સની ફોર્મ્યુલા તો આમાં તો બહુ જ સિમ્પલ થઈ ગયું બાળકો અહીંયા તમારો એક્સ શું થયો વન ઓપોઇન્ટ ટુ રૂટ ટુ અને વાય શું થશે ટુ રૂટ ટુ ઓકે આપણે મેનું મલ્ટીપ્લિકેશન ચેક કરવાનું હોય છે તો એક્સ ઇન્ટુ વાય થશે વન ઓપોઇન્ટ ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ સો ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ કેન્સલ દેટ ઇઝ ઇક્વલ ટુ વન વન લેસ than વન હોય તો તમારી ફોર્મ્યુલા છે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપન વન માઇનસ એક્સ વાય ગ્રેટર ધેન વન હોય તો તમારી ફોર્મ્યુલા છે પાય પ્લસ ટેન ઇન્વર્સ એક્સ પ્લસ વાય અપન વન માઇનસ એક્સ વાય બટ જ્યારે એક્સ ઇન્ટુ વાય ઇક્વલ ટુ વન હોય ત્યારે તમારો જવાબ ડાયરેક્ટ પાય બાય ટુ આપણી ફોર્મ્યુલા છે જ અને એ જ તમારી અહીંયા જુઓ આરએચએસ છે હેન્સ ઇટ ઇઝ પ્રૂવડ ઓકે સો દાખલો ઘણો સિમ્પલ થઈ ગયો ટેન ઇનવર્સમાં ફેરવાથી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર થર્ટીન તો થર્ટીનમાં ઉકેલો હવે થોડું ગિયર ચેઇજ થાય છે અત્યાર સુધી સૌથી પહેલાં આપણે જોયા કિંમત શોધોના દાખલા કિંમત શોધવાની હોય સિમ્પલ ત્યાર પછી હમણાં આની આગળનો દાખલા જે જોયા તેમાં સાબિત કરોના હતા સાબિત કરોના એટલે એલએચએસ પરથી આરએચએસ કા તો આરએચએસ પરથી એલએચએસ સાબિત કર્યું હવે આમાં ઉકેલો ઉકેલો મીન્સ વોટ ઉકેલોનો મતલબ થાય છે કે તમારે એક્સનું મૂલ્ય શોધવાનું છે ઉકેલો તમે જ્યારે પ્રાઇમરીમાં હશો ત્યારે સમીકરણો ઉકેલો એવા દાખલાઓ આવતા હતા તો સમીકરણો ઉકેલોમાં તમે શેના માટે ઉકેલતા એક્સ માટે જ ઉકેલતા ને અને એક્સની કિંમત તમે શોધતા હતા તો આમાં બી ઉકેલો છે તો ઉકેલીને શું લાવવાનું એક્સની કિંમત લાવવાની બરાબર એટલે આમાં એલએચ આરએચએસ એવું કશું કરવાનું નહીં હોય માત્ર તમારે એક્સની કિંમતો લાવવાની છે તો જે રકમ આપેલી છે એને જ આગળ કન્ટિન્યુ કરીએ તો બાળકો પ્રાઇમરીનું મેટ્સ ટુ ટાઈમ્સ ટેન x કોસેક્સ ટુ ટાઈમ્સ છે તો એને આ રીતે લખી શકાય ટેન ઇન્વર્સ કોસેક્સ પ્લસ ટેન cos x સામે છે ટેન ઇનવર્સ ટુ કોસેક એક્સ ઓકે સો ટેન ઇન્વર્સ પ્લસ ટેન ઇન્વર્સ ટ્યુ ઓકે તમારી એ જ ફોર્મ્યુલા ટેન ઇનવર્સ પ્લસ ટેન ઇન્વર્સની ફોર્મ્યુલા લગાડો બાળકો તો એ ફોર્મ્યુલા સિમ્પલી કોસેક્સ પ્લસ કોસેક્સ અપોન વન માઇનસ કોસેક્સ

હવે અહીંયા પણ ટેન ઇનવર્સ છે ને અહીંયા બી ટેન ઇનવર્સ છે તો સામે તમે ટેન ઇનવર્સની ઇફેક્ટ કેન્સલ આઉટ કરી શકો છો અથવા તો આને એવું બી કહેવાય કે અહીંયા ટેન ઇનવર્સ છે હું અહીંયા ટેન આપી દઉં બંને બાજુ ટેન લઉં તમે જે રીતે કરતા હતા ને બંને બાજુ બે વડે ગુણતા બંને બાજુ બે વડે ભાગતા બંને બાજુ એક્સ વડે ગુણતા બંને બાજુ એક્સ વડે એ રીતે બંને બાજુ ટેન લો અથવા તો સિમ્પલી એવું યાદ રાખવું હોય તો કે બંને બાજુ ટેન ઇનવર્સ કેન્સલ કેન્સલ તો અહીંયા વધશે ટુ કોસ એક્સ બાળકો વન માઇનસ કો સ્ક્વેર એક્સ વન માઇનસ કો સ્ક્વેર એક્સ એટલે થશે તમારો સાઇન સ્ક્વેર એક્સ ઓકે દેન ટેન ઇન્વર્સ ટુ કોસેક્સ એક્સ ટેન ઇનવર્સ ટુ ટેન ઇન્વર્સ તો ગયો ટુ કોસેક એ કોસેક એટલે વન ઓપન સાઇન તમે લખી જ શકો છો બરાબર આમાંથી એક સાઈન કેન્સલ આ ટુ બી કેન્સલ ઓકે તો અહીંયા બચું કોટ એક્સ એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ વન તો બાળકો બધાને ખબર કોટ એક્સની વેલ્યુ વન ક્યારે થાય તો જ્યારે એક્સ બરાબર ફોર હોય ત્યારે કોટ એક્સની કિંમત વન થાય છે તો આ તમારું સોલ્યુશન આવી ગયું ઓકે નેક્સ્ટ તો નેક્સ્ટ એક્ઝામ્પલ બી ઉકેલો છે ઉકેલો એટલે આપણે એક્સની પાછળ પડવાનું બરાબર ચાલો વાંધો નહીં તો અહીંયા તમે જુઓ ટેન ઇનવર્સ બાળકો હું આમાં માઇનર એકદમ માઇનર ચેન્જ તમને ખબર બી નહીં પડશે કે આ શું છે સર ચેન્જ તો આ સ્ટેપમાં મેં કઈ જ નહીં કર્યું છેદમાં જે વન પ્લસ એક્સ તો એની જગ્યાએ વન પ્લસ વન ઇન્ટુ એક્સ વન ઇન્ટુ એક્સ એક્સ જ થવાનો છે આના બરાબર આ એક્સ જ થવાનો છે બરાબર તો લખી શકાય છે તો આવું કેમ લખ્યું તો બાળકો તમે જોઈ શકો છો આ એક ફોર્મ્યુલા થઈ ગઈ આપણે ફોર્મ્યુલા એક વખત પાછી તમને રિમાઇન્ડ કરાવી દઉં કે બાળકો તમે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ સોરી ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય બરાબર તમે શું લખો છો તો ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય બરાબર તમારી ફોર્મ્યુલા છે ટેન ઇનવર્સ એક્સ માઇનસ વાય અપોન વન પ્લસ એક્સ ઇન ટુ વાય તો જો આના બરાબર આવું લખી શકાતું હોય તો આના બરાબર આવું રિવર્સ લખી શકાય કે નહીં તો તમે આ ફોર્મેટ અને આ ફોર્મેટને કમ્પેર કરો તો અહીંયા એક્સ જે છે જ્યાં એક્સ છે ત્યાં બધે વન છે ચેક કરો જો અહીંયા ને અહીંયા એક્સ છે તો જો આઈ રહ્યો અહીંયા ને અહીંયા વન છે અને જ્યાં વાય છે આઈ રહ્યો અહીંયા ને અહીંયા વાય છે તો અહીંયા ને અહીંયા એક્સ છે બરાબર તો આ ફોર્મેટને આ ફોર્મેટ મેચ થઈ જ જાય છે તો આના બરાબર આવું લખાતું હોય તો આના પર બી આ જ રિવર્સ ફોર્મ્યુલા લગાવો તો અહીંયા શું છે રિવર્સ ફોર્મ્યુલા ટેન ઇનવર્સ અંશમાં જે છે તે જ બેઠું આ બાજુ છે ટેન ઇનવર્સ એક્સ માઇનસ

સો પાય બાય ફોર વન બાય ટુ ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ એક્સ તો એ થશે તમારું થ્રી બાય ટુ ટેન ઇનવર્સ એક્સ આ બે અને ત્રણ અમે સામેની બાજુ લઈ જાઓ તો ટુ પાય બાય ટ્વેલ્વ થશે દેટ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ સો ટેન ઇન્વર્સ એક્સ બરાબર પાય બાય સિક્સ આ ટેન ઇન્વર્સ સામે જાય સો એક્સ બરાબર ટેન પાય બાય સિક્સ બરાબર એક્સ બરાબર શું થયું ટેન ફાય બાય સિક્સ ને ટેન ફાય બાય સિક્સની કિંમત બધાને ખબર ટેન ફાય બાય સિક્સ થશે તમારું વન અપોન રૂટ થ્રી બરાબર તો આ સિમ્પલી તમારું સમીકરણ ઉકેલાઈ ગયું અને એક્સની કિંમત મળી ગઈ ઓકે આગળ જોઈએ હા તો હવે ચેપ્ટરના એન્ડના એમસીક્યુ છે અહીંયા ત્રણે ત્રણે એમસીક્યુની મેં રકમ સાથે લખેલી છે બરાબર આટલામાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ચાલો સો પહેલો પંદરમાંની રકમ જુઓ થોડી ટ્વિસ્ટેડ છે એ પણ તમને પહેલેથી જણાવી દઉં છું સો સાઈન ઓફ ટેન ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ બ્લેન્ક પટી ગયું બધું તમારા પર છોડી દીધું કે તમે તમારી જાતે આમાંથી કોઈ ઓપ્શન સેટ કરો વાંધો નહીં ધારો કે આ જે આપેલું છે એના બરાબર હું ધારી લઉં છું વાય સાઈન ઓફ ટેન ઇનવર્સ એક્સ બાળકો આ સાઈન હું સામે લઈ જાઉં તો શું થશે સાઇન ઇનવર્સ થશે સામે તો અહીંયા ટેન ઇનવર્સ એક્સ છે જ ઓકે હવે આ બાજુ સાઈન ઇનવર્સ આ બાજુ ટેન ઇનવર્સ બરાબર તમારે તમારે કાં તો આને ટેન ઇન્વર્સમાં લઈ જાઓ કાં તો આને એટલે કહેવાનો મતલબ એવો કે બંને બાજુ સરખું વિધેય કરો તો સામ સામે કેન્સલ આઉટ થઈ શકે તો ચાલો ટ્રાય કરીએ કે આ ટેન ઇન્વર્સ એક્સને સાઈન ઇન્વર્સમાં લઈ જવાનો પ્રયત્ન કરીએ તો એક જ મેથડ કાટકોન ત્રિકોણ મેથડ બરાબર ટેન ઇન્વર્સ એક્સ છે એક્સ વાય એક્સ એટલે અહીંયા એક્સ બાય વન કહી શકાય તમે કંઈ નથી તો હવે ટેન એટલે શું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આ રહી સામેની બાજુ આ પાસેની બાજુ તો પાયથાગોરસના નિયમ પ્રમાણે પાયથાગોરસના નિયમ પ્રમાણે આની કિંમત શું થશે તો કે વર્ગમૂળમાં વન પ્લસ એક્સ સ્ક્વેર ચાલો આના પરથી સાઈન ઇન્વર્સ બનાવો તો સાઈન ઇન્વર્સ શું થશે સાઈન શું થશે સાઈન એ બરાબર

વન પ્લસ એક્સ પણ બાળકો વાય બરાબર શું હતું વાયુ સ્ટાર્ટિંગમાં જ લખેલું સાઇન ઓફ ટેન ઇનવર્સ એક્સ એન્ડ ડેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન વન પ્લસ એક્સ સો ફાઇનલ તમારો ઓપ્શન અહીંયા કયો આવશે ડી ઓકે ચલો નેક્સ્ટ સિક્સટીનનું જોઈએ સો સિક્સટીન એક્ઝામ્પલ થોડું ટ્રાયલ એરર બેઝિસ છે સિક્સટીન एमसीक्यू જે છે તે આવું કઈ આપેલું છે સાઇન ઇનવર્સ વન માઇનસ એક્સ માઇનસ ટુ ટાઈમ્સ સાઇન ઇનવર્સ એક્સ ડેટ ઇઝ ઇક્વલ ટુ ફાય બાય ટુ તો એક્સની કિંમત તમારે શોધી આપવાની છે બરાબર એક્સની કિંમત તમારે લોકોએ શોધી આપવાની છે ચલો ચલો તો દાખલાને દાખલો એમ ડાયરેક્ટ ઘણો હોય તો ડાયરેક્ટ બી થઈ શકે છે બટ આવો ટાઈપનો દાખલો હોય તો સેલ્લી મેથડ તમારે ઓપ્શન જ એમાં મૂકીને ચેક કરી લેવાના તો તમે અહીંયા ચાર ઓપ્શન જુઓ તો ચાર ઓપ્શનમાં તમે જોઈ શકો ઝીરો છે વન બાય ટુ છે વન છે બસ ત્રણ જુદી જુદી અહીંયા બીજો બધે ઝીરો અને વન બાય ટુ જ છે તમને આ ચાર ઓપ્શન પરથી શું જાણવા મળ્યું કે તમને તમારી પાસે ઓપ્શનમાં ત્રણ કિંમતો છે ઝીરો હાફ અને વન તો વારા ફરતી ચેક કરી દેવાનું મૂકીને કંઈ જે જે કિંમત સમાધાન કરે એ તમારો તમારો ફાઇનલ આન્સર થશે તો પહેલાં એક્સ બરાબર ઝીરો માટે તો બધે એક્સ બરાબર ઝીરો મૂકી દો તો અહીંયા એક્સ બરાબર ઝીરો મૂકો તો અહીંયા સાઇન ઇન્વર્સ વન થશે અહીંયા એક્સ બરાબર ઝીરો મૂકો તો ટુ સાઇન ઇન્વર્સ ઝીરો થશે એન્ડ દેટ ઇઝ ઇક્વલ ટુ પાય બાય ટુ સાઇન ઇન્વર્સ વન બધાને ખબર પાય બાય ટુ થશે સાઈન ઇનવર્સ ઝીરો ઝીરો થશે સો પાય બાય ટુ બોલો સમાધાન અહીંયા થઈ ગયું પાય બાય ટુ ઇક્વલ ટુ પાય બાય ટુ થવાનું જ છે ધેટ મીન્સ એક આન્સર તમારો ઝીરો ફિક્સ થઈ ગયો ચાલો બીજું ચેક કરીએ હાફ સો એક્સ ઇક્વલ ટુ હાફ માટે तो चलो हाफ मुक साइन इनवर्स वन माइनस हाफ तो अँ हाफ थे माइनस टू टाइम्स साइन इनवर्स हाफ डेट इज इक्वल टू पाई बाय टू साइन इनवर्स हाफ बदा ने खबर पाई बाय सिक्स अगेन साइन इनवर्स हाफ टू ईन टू पाई बाय सिक्स डेट इज इक्वल टू पाई बाय टू ओके सो पाई बाय सिक्स माइनस आ टू केसल थे तो अँ माइनस पाई बाय थ्री डेट इज इक्वल टू पाई बु आ बैनी बात बाकी कर सो तो माइनस फाइव बाय सिक्स से बोलो जो शक्य नहीं आऊ कहीकाय माइनस फाइव बाय सिक्स इक्वल टू तो फाइव बाय टू तो कि न कही सक थर्ड ऑप्शन ट्राई करिए एक्स इक्वल टू वन माटे। चलो तो आम एक्स इक्वल टू वन मूको तो साइन इनवर्स जी वन मूकशो तो साइन इन्वर्स जीरो माइनस टू टाइम्स साइन वन डेट इज इक्वल टू बाय ટુ સાઇન 0 ઝીરો ઝીરો સાઇન ઇનવર્સ વન અહીંયા થશે પાય બાય ટુ પાય બાય ટુ આ બધું કેન્સલ થશે તો માઇનસ પાય બરાબર પાય બાય ટુ જે શક્ય નથી તો તમારું સમાધાન માત્ર એક્સ બરાબર ઝીરો માટે જ થયું આના માટે બી સમાધાન નહીં થયું એક્સ બરાબર વન માટે બી સમાધાન નહીં થયું તો તમારો ફાઇનલ આન્સર કયો થશે સી ઝીરો ઓકે હવે સેવન્ટીન નંબરનો એમસીક્યુ જોઈએ बहुत सरस एम है टेन इनवर्स एक्स y माइनस टेन इनवर्स एक्स माइनस वाई अपॉन एक्स प्लस वाय ओके चलो तो टेन इनवर्स एक्स y बराबर चेक करो कि आ स्टेप में शू चेन्ज करूँ તો કંઈને કહ્યું હોમ્સ અને છેદને x વડે ભાગો અહીંયા એક્સ વડે ભાગો વન અહીંયા x વડે ભાગો વાય બાય એક્સ અહીંયા એક્સ વડે ભાગો વન અહીંયા x વડે ભાગો વાય બાય એક્સ તો આ પાછી પેલી રિવર્સ ફોર્મ્યુલા બની ગઈ આગળના દાખલામાં એક યુઝ કરી પાછું તે છતાં લખું છું વન માઇનસ વાય બાય એક્સ અપોન વન પ્લસ કંઈ નથી અહીંયા વન ઇન્ટુ વાય બાય એક્સ તમે કહી જ શકો તો આ ફોર્મ્યુલા તમારી ટેન ઇનવર્સ એ માઇનસ બીની જ ફોર્મ્યુલા ટેન ઇનવર્સ એક્સ માઇનસ વાયની ફોર્મ્યુલા અહીંયા બની ગઈ છે

ચલો માઇનસ અંદર આપી દો તો આ પ્લસ થઈ જશે તમને કંઈક આવું મળશે ટેન ઇનવર્સ એક્સ બાય વાય પ્લસ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ માઇનસ ફાય બાય ફોર હવે મેં તમને સૂત્રો લખાયેલા સ્ટાર્ટિંગમાં બાળકો ટેન ઇનવર્સ વાય બાય એક્સ છે હું અંદરના આ વાય બાય ને ઉલટાઈ નાખું એટલે કે એક્સ બાય વાય લખું તો બારનું ત્રિકોણ મિત્ર એવી રીતે બદલાઈ જાય અને એ કોટ ઇન્વર્સ થઈ જાય આ વસ્તુ નિયમ તમને શીખવેલો જ છે હવે ટેન ઇનવર્સ એક્સ બાય વાય ને કોટ ઇનવર્સ એક્સ બાય વાય આનો રૂલ છે ડાયરેક્ટ તમારી પાસે ફાય બાય ટુ ફાઈ બાય ટુ માઇનસ બાય ફોર ઇઝ ફાઈ બાય ફોર સો યોર કરેક્ટ આન્સર ઇઝ સી ઓકે તો આ હતા આપણા એમસીક્યુ હવે હવે પ્રયત્ન કરીએ આ સ્વાધ્યાયની આગળના ઉદાહરણ તમને કરાવવાના બાકી છે હજી એમાં એક અમુક ઉદાહરણ હું તમને જાતે આપીશ બરાબર ઉદાહરણ નંબર નવ સાઈન ઇન્વર્સ થ્રી પાય બાય ફાઈ હવે અમુક લોકો અત્યારથી જ ફોર્મમાં આવી ગયા સર સાઈન ઇનવર્સ ને સાઈન કેન્સલ બટ ના પાછું એક વખત યાદ કરાવી દઉં કે સાઈન ઇનવર્સ નો વિસ્તાર માઇનસ ફાય બાય ટુથી પ્લસ ફાઈ બાય ટુ બરાબર તમારે ચેક શું કરવું પડે આ માઇનસ થ્રી આ સોરી આ થ્રી પાય બાય ફાઈ જે છે એ આ રેન્જમાં એટલે કે માઇનસ નેવ અને પ્લસ નેવની વચ્ચે આવો જ જોઈએ તો જ સાઇન ઇન્વર્સ અને સાઇન એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી શકે તો આની ટ્રીક શું કઈ રીતે ખબર પડે સર આ થ્રી પાય બાય ફાઈ આની વચ્ચે છે કે નહીં તો સિમ્પલ તમને બેઝિક એમ દેશી મેક્સની ભાષામાં કેવું તો તમારે કરવાનું કંઈ નહીં આ પાય જે છે ને એની જગ્યાએ વન એટી મૂકી દેવાનો તો થ્રી ઇન્ટુ વન એટી ફાઈવ ફોર્ટી ડિવાઈડ બાય કેટલો છે ફાઈ શું આવ્યું એકસો ને આઠ શું ને આઠ માઇનસ નેવું અને પ્લસ નેવની વચ્ચે આવે છે તો કદાય નહીં આવે એ બરાબર માઇનસ નેવ અને પ્લસ નેવની વચ્ચે એ આવી જ નહીં શકે ચાલો વાંધો નહીં તો આપણે એને ફેરવવો પડશે ફેરવવા માટે મેં તમને નિયમ શીખવેલો જ છે આમાં તો મારે જોવાનું છેદમાં પાંચ છે ને અંશમાં ત્રણ છે ત્રણની નજીક પાંચ વડે ભાગી શકાય એવી સંખ્યા કહી તો કે પાંચ બધાને જ ખબર તો અહીંયા લખો ફાઈ પાય પણ મારે તો અહીંયા થ્રી પાય જુએ છે અહીંયા મેં લખો ફાઈ પાઇ જોઈએ છે થ્રી પાય તો મારે કેટલું કરવું પડે ટુ પાય માઇનસ કરું તો મને અહીંયા થ્રી પાય મળે ને આ હું તમને એક વખત પાછું શીખવું દઉં છું કારણ કે ટેસ્ટનો નોલેજ મેં જે તમને આપેલું એમાં ઘણાએ આમાં મિસ્ટેક કરી હતી એક વખત પાછું સમજો છેદમાં પાંચ છે બરાબર તો આની ટ્રીક શું છે ત્રણની નજીક પાંચ વડે ત્રણની સૌથી નજીક પાંચ વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ તો પાંચ તો એને લખી દેવાનું પાંચ પાય પણ પાંચ પાય થોડું મારે તો અહીંયા ત્રણ પાય જોઈએ છે તો પાંચ પાયમાંથી ત્રણ પાય લાવવા માટે મારે કેટલા બાદ કરવા પડે બે તો એ બી લખી દેવાનું અને અમુક લોકો અહીંયા ડાયરેક્ટ ખાલી આના છેદમાં પાંચ લખે છે એવું નથી આખાના છેદમાં આખાના છેદમાં પાંચ છે સમજી લો બરાબર તો આ આવું થશે સાઈન ઇનવર્સ સાઇન હવે છેદ સેપરેટ આપો તો આ પાંચ આના છેદમાં જાય તો અહીંયા થશે પાય ને આ પાંચ આના છેદમાં જશે તો અહીંયા થશે ટુ પાય બાય ફાય ઓકે આવું થશે હવે પાયના લીધે સાઈનનો સાઈન જ રહેશે અગિયારમાં ધોરણનું ત્રિકોણ મિધિ પાયના લીધે સાઈનનો સાઈન પાય માઇનસ ટુ પાય બાય ફાય તો કે કયું ચરણ કયું ચરણ તો પાય માઇનસ હોય એટલે તમારું ચરણ હવે બીજું બીજું ચરણ કોનું તો કે સાઈન અને કોશેકનું અહીંયા કોણ છે સાઇન જ છે તો માઇનસ સાઈન ચડશે નહીં એ ધનનો ધન જ રહેશે અને ટુ પાય બાય ફાઈ હવે આ બે કેન્સલ આઉટ થાય કે નહીં જોઈએ એના માટે એક વખત પાછું મારે ચેક કરવું પડશે કે આ રેન્જમાં આવે કે નહીં આવે તો એના માટે બે ગુણ્યા કેમ બે પાય બાય એટ છે ને ટુ પાય બાય છે તો બે ગુણ્યા એકસો એંસી કેટલા થશે ત્રણસો ને સાઈઠ ભાગ્યા પાંચ તો થશે બોતેર આ તમારો ખૂણો કયો થયો હવે બોતેર ને બોતેર એ માઇનસ નેવ અને પ્લસ નેવની વચ્ચે આવે જ છે તો સાઈન ઇનવર્સ ને એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરશે અને ફાઇનલ આન્સર તમારો થશે ટુ ફાય બાય ફાઈવ ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર દસ તો આ હું તમને અડધે સુધી કરાવીશ પછી તમારે જાતે કરવાનું રહેશે કારણ કે આવા ત્રણ દાખલા આપણે જોઈ ગયા છે ઓલરેડી તો મેં તમને કીધેલું આવા દાખલામાં થોડી ટ્રીક અજમાવવાની છે આપણે બરાબર બરાબર સાબિત અહીંયા થશે એટી ફોર બાય એટી પછી મેં તમને મેથડ શીખવેલી હતી શું મેથડ હતી તો કે આના બરાબર ધારી લેવાનું સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈ ઇક્વલ ટુ એન્ડ સાઇન ઇનવર્સ એટ બાય સેવન્ટીન ઇક્વલ ટુ બી મીન્સ સાઈન એ બરાબર થ્રી બાય અને સાઈન બી આઠના છેદમાં સત્તર બરાબર તો આવું થશે ઓકે આ કિંમત આપણે એમાં સબસ્ટિટ્યુટ કરેલી યાદ હોય તો તમને કોસ એ માઇનસ બી એટી હવે એમ જ સમજી લેવાનું કે આ જ તમારું આ તમારું એલ એચ એસ છે આ તમારું આર એચ એસ છે તો આપણે દાખલો આવી રીતે જ ચાલુ કરવાનો એલ કોસ ઓફ સાઇન ઇનવર્સ થ્રી બાય ફાઈ સાઇન એટ બાય સેવન્ટીન સો કોસ ઓફ એ માઇનસ બી બરાબર કોસ ઓફ એ માઇનસ હવે આનું સૂત્ર લગાવવાનું કોસ એ ઇન્ટુ કોસ બી માઇનસ સાઈન એ સોરી પ્લસ સાઈન એ ઇન્ટુ સાઇન બી પરંતુ તમારી પાસે એની કિંમત છે જ આઈરી એની કિંમત શું છે તો કે સાઈન ઇનવર્સ થ્રી બાય ફાઈ બીની કિંમત પણ છે જ તમારી પાસે બીની કિંમત શું છે sin ઇનવર્સ એટ બાય अगेन साइन ए ए किंमत पाची है तरीके साइन इनवर्स थ्री बाय साइन बी साइन बी बराबर तो बीनी किंमत है तरी साइन इनवर्स आठ नद में सत्तर बराबर हम आ अने आ एक बीजाने इफेक्ट इं कैंसल कर बट इं तकलीफ आई गई बार कोस से બહાર કોસ છે અને અંદર સાઇન ઇનવર્સ છે અહીંયા બી બાર કોસ છે અને અંદર સાઇન ઇનવર્સ છે તો પાછું એક વખત અહીંયાથી હવે દાખલો જાતે કરવાનો રહેશે અહીંયા તમારે કાટકોન ટ્રિકોણનો યુઝ કરીને આ સાઇન ઇન્વર્સને સેમાં ફેરવાનો ટેન ઇનવર્સમાં અને અહીંયા બી બીજો કાટકોન ટ્રિકોણ બનાવીને તમારે આ સાઇન ઇનવર્સને સોરી આ સાઇન ઇનવર્સને તમારે કોસ ઇનવર્સમાં ફેરવાનો કાટકોન ટ્રિકોણની મદદથી ને આ સાઇન ઇનવર્સને બી કાટકોન ત્રિકોણની મદદથી કોસ ઇનવર્સમાં ફેરવાનો એટલે કોસ અને કોસ ઇન્વર્સ કેન્સલ અહીંયા બી થશે અહીંયા બી કો અને કોસ ઇનવર્સ કેન્સલ થશે અહીંયા ઓલરેડી સાઇન સાઇન ઇનવર્સ કેન્સલ સાઇન સાઇન ઇનવર્સ કેન્સલ પછી લસા આપશો એટલે તમારું આર એચ એસ એટી ફોર બાય એટી આવી જશે એમ ઓકે તો આજે આટલું રાખીએ બરાબર ફરી આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં ટિલ દેન સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ